જામનગર અજ્ઞાયસી વિધાનસભાની બેઠક પર દિવ્યેશ અકબરીનો પણ જીત થઈ છે. જામનગરની અજ્ઞાયસી વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ જંગી મતોથી જીત મેળવી છે અને તેઓએ આ જીતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત ગણાવી છે. તમામ કાર્યકરો તેમની મહેનત કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા છે અને તેઓ હવે વધુ સારી મહેનત જામનગરની પ્રજા અને જામનગર માટે કામ કરશે તેમ તેમણે જણાવ્યું હતું. મુદ્દા સાથે વિકાસની આ જીત છે. વિકાસના કામ ઉપર જે ભારતીય જનતા પાર્ટીએ કન્ટિન્યુ 27 વર્ષથી રાજ્ય સરકાર 27 વર્ષથી મહાનગરપાલિકા છેલ્લા 8 વર્ષથી કેન્દ્ર સરકારમાં સાધન છે એ વિકાસના કામને વાઇડ આવી જાય. વાઇડ એક મિનિટ પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીત છે. માનનીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જીત છે. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીની જીત છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જીત છે. માનનીય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની જીત છે. આમ જામનગર શહેર અને જામનગરના દરેક નાનામાં નાના કાર્યકર અને જામનગરની જનતાની જીત છે. આવનાર સમયની અંદર 5 વર્ષની અંદર જામનગર શહેરને છે સ્માર્ટ સિટીની તરફ લઈ જવાનો અમારા પ્રયાસ હશે અને નાનામાં નાના કામથી માંડી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની ગ્રાન્ટો અથવા ત્યાં કોઈ સ્કીમ ના હોય લાભ એ લેવા માટે જામનગર તરફ લેવા માટેના અમારા પ્રયાસો હશે.